ખોડલ ડામ સમિતિ દ્વારા જંબુસર તાલુકાના છિદ્રા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ખોડલ ડામ સમિતિ જિલ્લા સહ કન્વીનર તથા કલ્યાણી સમાજ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલની રાહબરી હેઠળ તાલુકા કન્વીનર દિલીપભાઈ પટેલની આગેવાનીમાં વખતોવખત સમાજને એકત્ર કરવા સામાજિક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જેનાથી સમાજમાં એકતા વધે, સમાજના યુવાનો રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે જંબુસર તાલુકાના ડહરી, છિદ્રા, બોદર, ગજેરા, જંબુસર, અણખી, જંત્રાણ, વડલા સહિતના 17 ગામોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ખોડિયાર માતાના મંદિરના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું, જેમાં સેમિફાઇનલ મેચ છિદ્રા સિગામ તથા ગજેરા નેજા વચ્ચે યોજાઈ હતી અને ફાઇનલ મેચ છિદ્રા નેજા વચ્ચે રમાઈ હતી, જેમાં નેજા ગામની ટીમનો ભવ્ય વિજય થયો હતો। ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે જંબુસર તાલુકાના રાજકીય આગેવાનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સદર ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ, મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટમેન, ફિલ્ડર સહિત નાઓને ટ્રોફી તથા ફાઇનલમાં વિજેતા નેજા ગામની ટીમને તથા રનર્સ અપ છિદ્રા ગામની ટીમને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। ખોડલ ડામ સમિતિ દ્વારા સમાજ માટે જે કાર્યો કરવામાં આવે છે તેનાથી સમાજમાં એકતા વધે છે, આવનાર સમયમાં આ વિસ્તારનો વિકાસ થાય, ખેતીમાં સમૃદ્ધિ વધે। સરદાર પટેલના વિચારોને લઈને આ સમાજ વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ મહાનુભાવોના હસ્તે પાઠવવામાં આવી હતી। ત્યારબાદ બહેનો માટે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે તેમ દિલીપભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે યોગેશભાઈ પટેલ, નિર્મલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, નેજા કલ્યાણી, શ્રીગામ વડતલા સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રસિદ્ધ સિંધાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર।